मारे आगे आ स्टडी मने क्या काम आवशे, आगे मारे शू करवा आवशे। घणा लोको एम कहेता था स्कूले जवुं ते ज मारुं काम छे, आगे शू करवुं एने मने लेवा देवा नथी। ए वात आखी अलग छे। सो आपणे बेक टू ध पॉइंट, तमे एक कलाक मने आपशो एना माटे हुं तमने खरेखर दिलथी आभार मानीश, केम के मारा एकला माटे नहीं, आ वस्तु तमने पण हेल्पफुल थशे एवुं मानु छुं। ने जे लोकोने बोलवुं होय तमे कंई बोलवा માંગો છો? मस्त जोक्स कीधो તમે, હા એટલું રહેશે ને, અમને હસાવો એટલે એવું કંઈ હોય તો કહેજો। હું આ કંઈ તમને કોઈ સ્પીચ આપવા નથી આવ્યો, તમને કંઈ એવું લાગે કે સરે આ વાત કરી એમાં એક મસ્ત જોક્સ નીકળે એમ છે, મને કંઈક યાદ આવી ગયું તો કેવું, એટલે તો આપણે આવ્યા છીએ રાઈટ। तो एक प्रेजेंटेशन पूरु करिए અને પછી તમારા પાસેથી કંઈ વ્યૂઝ લેશું, કેમ કે જો હું કરિયર માટે આવ્યો છું, જો તમે કંઈક સારું બોલી શકતા હો તો યુ વિલ બીકમ અ સ્ટેન્ડ અપ કોમેડિયન। તમે કોઈ ક્યાંથી તમે કોમિક વસ્તુ લાવી શકતા હો તો હું એપ્રિશિએટ કરીશ। હું તમને કંઈ બોલવા માટે નહીં, નૈતિકભાઈને કંઈ કહી રહ્યા હો તમે યાદ કરી રહ્યા, એટલે કહેવાનું મિલી ગયા છે તમે। हाँ हसवानु कोई ना नहीं पड़े, हसवानी कोई नहीं ना पड़तु, पर तमे खाली जस्ट जारे हूँ तमने कहीं कहते हो, तमने कहीं स्लाइड में जोई रहा हो तो थोड़ू खाली एना ऊपर पर ध्यान आपशो। आपणे हसीशू, खाली आ सीरियस लेक्चर नहीं। हवे तमने घणा बोरिंग लेक्चर्स लगता हशे अमुक, एना पर रीजन्स तमने अहींया खबर पड़ी जशे कि आ शुं काम मने बोरिंग लागी रह्युं छे राइट। तो आपणे टॉपिक ऊपर एक बात करिए तो वधारे मजा आवशे। मारुं नाम डॉक्टर जय छे, बाय प्रोफेशन मैं बीएचएमएस करी होमियोपैथी। होमियोपैथी कर्या पछी बधाने जे अमारा वखते एवुं हतुं नहीं कि तमारुं मेरिट नीट गुजकेट, अमारा वखते शुं हतुं जे स्टुडंटने जेटला पर्सेंटेज के मार्क्स मेरिटमां आवे એટલે પહેલા બધા एमबीबीएस માં જાય, પછી बीएचएमएस કે बीएमएस માં જાય બધા ડોક્ટર। ત્યારે એવું હતું ને કે આના પછી બસ સ્પેશિયલાઇઝેશન આવશે, એમબીબીએસ એટલે ખરેખર એના પછી સર્જરી કરી શકાશે, બીએચએમએસમાં નહીં કરી શકાય। પણ 72% હતા ટ્વેલ્થમાં, એટલે મને એમબીબીએસમાં ના મળ્યું, 72%માં બીએચએમએસમાં મળતું હતું એટલે લઈ લીધું। અત્યારે તો તમે 50% હોય તો એમબીબીએસ માટે લોકો ફોરેન જઈને ડૉક્ટર બની ના આવે, એ વખતે તો એવું કશું હતું નહીં। ધેન આઈ વોઝ થિંક કે આ તો થોડુંક ઓછું લાગે છે, હજી કંઈક સ્ટડી કરવું છે એટલે મેં એમબીએ ઇન હોસ્પિટલ મેનેજમેન્ટ કર્યું। શું કર્યું? લાઈન એ જ હતી પણ પીજી કરવાની ઈચ્છા થઈ એટલે હું અમદાવાદ જો મેં એમબીએ ઇન હોસ્પિટલ મેનેજમેન્ટ। મારે પ્રેક્ટિસ નહોતી કરવી એઝ અ હોમિયોપેથ, મારે પ્રેક્ટિસ નહોતી કરવી એટલે એમબીએ કર્યું। એમબીએ 2 યર્સમાં કર્યા પછી ત્યાંની સારામાં સારી જે હોસ્પિટલ્સ કહેવાય, શેલ્બી હોસ્પિટલનું નામ સાંભળ્યું છે, ત્યાં કામ કર્યું। બીજી હોસ્પિટલમાં કામ કર્યું એઝ અ મેડિકલ એડમિનિસ્ટ્રેટર। હું ત્યાંના ઓપરેશન્સ જોતો હતો, ઓપરેશન એટલે કામ, અલગ અલગ ડિપાર્ટમેન્ટના કામ રાઈટ। એ કરતાં કરતાં મને એવું થયું કે આ જે કામ કરી રહ્યો છું 9 to 5 હું આ તો મોટિવેશનલ સ્પીકરની જે વાત નથી કરતો કે પછી હું એક નેટવર્કમાં ગયો અને હું કરોડપતિ બની ગયો, મારી પાસે મર્સિડીઝ છે કે બંગલા છે, એ વાત નથી। મને ફેક્ટની ખબર પડી કે આ જે કરી રહ્યા છે એ રૂટીન છે, ઘરે જાઓ હોસ્પિટલ ઘર હોસ્પિટલ, એ મજા નથી આવતી, કંઈક ખૂટે છે। એટલે ઘણા બધા પ્રોગ્રામ્સ થતા હોસ્પિટલમાં, ખાસ કરીને ક્વોલિટીના ISO સર્ટિફાઈડ NMA સર્ટિફિકેશન એ બધા પ્રોગ્રામ હોય છે એમાં તમારી હોસ્પિટલ કેટલી સારી છે, અહીંયા તમારી ઘણી બધી સિનર્જી હોસ્પિટલ છે એ NMA એક્રેડિટેડ છે, તમે શું કામ ત્યાં જાઓ છો કે ત્યાં સારામાં સારી ક્વોલિટી સ્ટાફ મળશે, સારામાં સારી ક્વોલિટીનું તમને જે મળશે તે કંઈ પણ કામ ત્યાં તમે કરાવશો, દાખલ થશો તો કંઈક સારું હશે ત્યાં, એનું એક સર્ટિફિકેટ આવે। એની અંદર કાઉન્સિલિંગ પાર્ટ આવતો હતો ત્યારે મને મજા આવતી, આ તો સારું છે। અને સમહાવ મેં એ સમયમાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા એને પ્રોગ્રામ બહાર પડ્યો ઇન્ટરનેશનલ કરિયર કાઉન્સિલરનો, એટલે હું જે મારા કરિયરને લઈને પ્રોબ્લેમમાં હતો એનું મેં પહેલાં તો મારે પોતાનું કાઉન્સેલિંગ કરાવવું પડ્યું હતું કે ભાઈ હું તો જાણી લઉં કે કેમ મને નથી મજા આવી રહી। મેં કરિયર કાઉન્સેલિંગ કરાવી, મને ખબર પડી કે હું જ્યારે પણ સાયકોલોજીકલ કંઈ પણ પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરું છું તેમાં મને મજા આવે છે. હું રૂટીન કામની અંદર 9 થી 5માં થાકી જતો હતો, પણ સાયકોલોજીકલ કંઈ પણ એનાલિસિસ કરવું હોય તો હું 12 કલાક પણ કામ કરવું પડે તો એના ઉપર હું કામ કરી શકતો. After 8 years of my life of work, realize થયું પછી હું કાઉન્સેલિંગમાં કે ભાઈ ખરેખર મારી સાથે જે થયું છે કે ભાઈ મને આ પહેલેથી ખબર હોત तुम्हारे क्या बीए चेंज करने जरूर लगी. बीए साइकोलॉजी करीनो कर से करना राइट. पर आते मैं તમને એક एग्जांपल सिंपल एग्जांपल है. पर वर्स्ट थिंग तो એવી છે મને મારો ફ્રેન્ડ એનો ડર હતો કે તો કે તારા નામ સાથે હું વાત કરીશ તને વાંધો ન આવે. એને મને હા પાડેલી છે કે મારી લાઈફમાં આવી ઘટના બની છે એટલે તું મારા નામ સાથે વાત કરીશ મને વાંધો ન આવે. તમને ખ્યાલ હોય કે અહીંયા દીવ સોમનાથમાં કોળીનાર કરીને ગામ છે बराबर ત્યાં મારો જ ફ્રેન્ડ. હવે અમે બંને 10માં સાથે હતા, મેં સાયન્સ લીધું અને એણે ભાવનગરની અંદર એન્જિનિયરિંગ લીધું મિકેનિકલ. 3 વર્ષ મિકેનિકલ એન્જિનિયરના એને 6 વર્ષ કર્યા. ભૂલ ના થાય, પાસ થવાય તો આગળ નીકળાય ને. 10માં 80% હતા. એ ગયા પછી એને થયું કે હવે એન્જિનિયરિંગ પૂરું થયેલું, ચલો આપણે સાથે સાથે કંઈક સાથે લોકો ग्रेजुएशन करता हो छे. चलो આપણે ગ્રેજ્યુએટ તો બની જઈએ એટલે કે એન્ટ્રન્સ એક્ઝામ આપણે કંઈક કરી શકશું. એટલે અહીંયા બીએ કર્યું. પપ્પા ટીચર હતા સાયન્સના એટલે કે તું ટીચર બની જા. ત્યારે પીટીસીનો બહુ બધો મારો હતો, તરત જ તમને જોબ મળી જાય. પીટીસી કરો ને જોબ એટલે આપણે ગવર્મેન્ટ જોબ મળી એવું કંઈક કરીએ. એના પપ્પાએ પ્રાઇવેટ કોલેજની અંદર પીટીસી કર્યા. પીટીસી કર્યા પછી ટીચર બની ગયા. ફરી એક વખત એ પીટીસીનું જ્યારે માર્કેટ ઊંચું થઈ ગયું એટલે શું થયું, એને કંઈ જોબ મળી નહીં. પછી એને બીએ કર્યું, એના ઉપરથી એને એન્ટ્રન્સ એક્ઝામ આપી, અત્યારે પોરબંદર દીવમાં કંડક્ટરની જોબ કરે છે. એક મિકેનિકલ એન્જિનિયર. અને તમને એ જાણીને આશ્ચર્ય થશે કે એનામાં ખૂબી શું છે. તો હમણાં વાત કરી એટલે મને નામ યાદ આવી. એ कोई पण जगह बैठा हो ने तो तुमने हसाओ तो एक चुटकी नु काम छे. हमने हसाओ और तरत ज हसाई दे. कोई पण एनो चेहरो बनाईने एक बात करीने कोई आम सड़ी करीने तो एने कंडक्टरी लाइफ पर चार गमती तो नहीं होई बराबर. हां चुटकी बजाई तो केवानु भी ये छे कि लाइफ અત્યારે તમારી સાથે પણ આવું કંઈ ના કરે એના માટે આપણે શું કરી શકીએ. આ તો એક બે એક્ઝામ્પલ છે, હવે સારા એક્ઝામ્પલ પણ છે કે તમે અત્યારથી જોયા. મેં તમને પહેલાં સારા એક્ઝામ્પલ બતાવ્યા કે તમે જુઓ અત્યારથી પેલો છોકરો 100 કરોડની પોતાની કંપની અત્યારે ચાલુ કરી છે. મહેતા તિલક મહેતા શરૂઆતમાં જ્યારે પોતાના સ્ટાર્ટઅપ પોઈન્ટને લઈને જ્યારે એ એક્સાઇટેડ હતો ત્યારે આપણાના પેરેન્ટ્સ હોય ને આ બધું છોડને શું કરે છે, તું ભણવામાં ધ્યાન આપ, એક્ઝામ આવે છે માર્ચમાં એમાં ડર છે ને આ બધું શું લઈને બેઠો. આવું થાય છે ખરેખર. આપણે કંઈ પણ સાયન્સના પ્રોજેક્ટ બનાવીએ ત્યારે આપણે લીડ કરતા હોય ને ત્યારે પેરેન્ટ્સને તો ખબર આઈડિયા જ ન હોય કે આ શું પ્રોજેક્ટ. એટલે કેવો મિનિંગ એ છે કે જ્યારે એને પ્લેટફોર્મ નથી મળતું એટલે આપણે એવું નથી કરી શકતા. જ્યારે આ બધા સ્ટુડન્ટને જ્યારે જોતા હોય આપણી સાથે એવું થયું હોય ત્યારે અમે રિસર્ચ કરવાનું ચાલુ કર્યું. આફ્ટર 8 to 10 years ઓફ રિસર્ચ અમે લોકોએ एक सिंगापुरनी कंपनी साथे टाई करी. ग्लोबल करियर काउंसिलर्स एनी साथे मैं टाई करी. इंडिया ની અંદર ઘણી બધી કંપનીઓ છે જે કરિયર કાઉન્સિલિંગના નામે અત્યારે ઘણા બધા કરિયર કાઉન્સિલિંગ કરી રહી છે. આજકોટમાં હશે પણ એ વસ્તુ પર કોઈ આવી નહોતું શકતું કે એક્યુરેસી કઈ રીતના લાગે. હું તમને કંઈક ક્વેશ્ચનરી આપું છું, તમે એના આન્સર આપો છો અને પછી એમાં ડિસાઇડ થાય છે કે વોટ ઇઝ યોર કરિયર મોટિવેટર, વોટ ઇઝ યોર કરિયર ઇન્ટરેસ્ટ, તમારું એપ્ટિટ્યુડ લેવલ કયું છે, વોટ ઇઝ યોર નેચરલ એપ્ટિટ્યુડ્સ અને વોટ ઇઝ યોર સાયકોમેટ્રિક એનાલિસિસ રાઈટ. આ બધાને એક જ જગ્યાએ એક જ ટૂલ્સમાં અલગ સાથે એક ગોઠવી અને છોકરાઓ જ્યારે એનાલિસિસ કરિયરનું કરવામાં આવે અને એ કરિયરમાં છોકરાઓને પહેલેથી જ ખ્યાલ આવે કે આ સબ્જેક્ટમાં હું માસ્ટર બની શકું એમ છું. એ સબ્જેક્ટ તમારી સામે આવી જાય, આગળ તમે એ સબ્જેક્ટ ઉપર સ્ટ્રીમ સિલેક્ટ કરી શકો. અને એ સ્કીમ ઉપર તમે તરત જ તમારું કરિયર આગળ સિલેક્શન કરી શકો એ સારું કે નહીં, બરાબર? અત્યારે આપણે ખબર જ નથી કે કયા સબ્જેક્ટમાં મને સારી રુચિ છે, હું આગળ એમાં ભણીશ કે નહીં ભણીશ, મને કામ લાગશે કે નહીં લાગે, રાઈટ? એક કેમેસ્ટ્રી કે ફિઝિક્સ સબ્જેક્ટ એક મેથેમેટિક્સ લઈને તમે આગળ એના સ્પેશિયલાઇઝેશન આગળ વધી શકો છો. જરૂરી નથી કે તમારે એન્જિનિયર કે ડૉક્ટર કે સીએ કે ગમે એ બનવું તમારે કે સિવિલ સર્વિસીસમાં રહેવું, પણ ડિપેન્ડ કે તમારી પાસે એ નેચરલ એટીટ્યુડ એટલે પ્રાકૃતિક ગુણ કયા છે એને ઓળખવા. તો એ વસ્તુ માટે અમે તમારી સામે આવ્યા છીએ કે તમે પણ આ વસ્તુ કરી શકો છો. આ છોકરાઓ જેટલા સ્ટાર્ટઅપ કરી રહ્યા છે, કોઈ પોતાની ટેલેન્ટ બતાવી રહ્યું છે, ઘણા છોકરાઓને એના પેરેન્ટ્સ અગ્રી ના કરતા હોય એની ટેલેન્ટમાં, એના સબ્જેક્ટ સિલેક્શન કે સ્ટ્રીમ સિલેક્શનમાં. તો અમે લોકો તમારા પેરેન્ટ્સ સાથે પણ કાઉન્સિલિંગ કરીશું, એક ડિસ્કસ કરીશું અને તમારી વાત અમે મૂકીશું, પણ તમારામાં એ વસ્તુ હોવી જોઈએ પણ જરૂરી. તો આ પ્રોસેસ મેં તમને આખી વાત કરી દીધી, રાઈટ? કઈ રીતના પ્રોસેસ આગળ વધે છે એના વિશે થોડી ડિસ્કસ કરી દઈએ આપણે.